આજે આપણે ત્રિકોણની મધ્યગાઓ વિશે ભણીશું તે પૈકી સૌ પ્રથમ અહીં એક ત્રિકોણ એમઓ એન આપેલ છે જે લઘુકોણ ત્રિકોણ છે હવે મધ્યગા કઈ રીતે દોરી શકાય તે વિશે જોઈએ આ એક ત્રિકોણને આપણે તેના બે છેડા ઓ અને એન બંનેને પકડીને બંને છેડા એકબીજા પર બંધ બેસતા આવે તે રીતે આપણે મૂકીશું આમ કરવાથી આપણી જે બાજુ છે ઓ એન તેનું મધ્યબિંદુ મળશે આ મધ્યબિંદુને આપણે સામેના શિરોબિંદુ એમ સાથે જોડીશું તો આપણને ત્રિકોણની મધ્યગા મળશે આમ મધ્યગા એટલે ત્રિકોણના શિરોબિંદુમાંથી તેની સામેની બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ તે જ રીતે બાજુ એમએનનું મધ્યબિંદુ મેળવવા માટે ફરીથી એમ અને એન બંને એકબીજા પર બંધ બેસતા આવે તે રીતે આપણે ગોઠવી દઈશું આમ કરવાથી બાજુ એમ એનનું મધ્ય બિંદુ મળશે તેને સામેના શિરોબિંદુ ઓ સાથે જોડતા ત્રિકોણ એમઓ એનની બીજી મધ્યગા મળશે હવે ત્રીજી બાજુ ઓ તેના માટે પણ ઓ અને એમ છેડા એટલે કે ત્રિકોણનો ખૂણો ઓ અને ખૂણો એમ બંને એકબીજા પર બંધ બેસતા આવે તે રીતે ગોઠવીશું આથી આપણને બાજુ ઓ એમનું મધ્ય બિંદુ મળશે અહીં પણ તેના મધ્યબિંદુને સામેના શિરોબિંદુ એન સાથે જોડતા ત્રિકોણની ત્રીજી મધ્યગા મળશે અહીં જોઈ શકાય છે કે ત્રિકોણ એમ ઓ એન લઘુકોણ ત્રિકોણ છે અને તેની ત્રણેય મધ્યગાઓ ત્રિકોણની અંદર તરફ જોવા મળે છે હવે આપણે કાટકોણ ત્રિકોણની મધ્યગા વિશે જોઈએ અહીં એક કાટકોણ ત્રિકોણ એક્સ વાય ઝેડ આપેલો છે જેના માપ એમાં દર્શાવેલ છે અને અહીં ખૂણો વાય કાટખૂણો છે આમાં પણ સૌપ્રથમ વાય ઝેડનું મધ્યબિંદુ બિંદુ મેળવવા પ્રયત્ન કરીએ તે માટે ખૂણા ખૂણાઝેડને વાય પર બંધ બેસતો આવે તે રીતે ગોઠવીએ આમ કરવાથી વાયેડનું મધ્યબિંદુ મળશે વાયઝેડના મધ્યબિંદુને સામેના શિરોબિંદુ એક્સ સાથે જોડવાથી પ્રથમ મધ્યગા એક્સ ઝેડ મળશે હવે બીજી બાજુ એક્સ વાયનું મધ્યબિંદુ મેળવીએ તે માટે ખૂણો વાય અને ખૂણો એક્સ બંને એકબીજા પર બંધ વેસતા આવે તે રીતે ગોઠવીએ આમ કરવાથી બાજુ એક્સ વાયનું મધ્યબિંદુ મળશે તેને સામેના શિરોબિંદુ ઝેડ સાથે જોડવાથી કાટકોણ ત્રિકોણ એક્સ વાય ઝેડની બીજી મધ્યગા મળશે હવે કર્ણ એક્સ ઝેડનું મધ્યબિંદુ મેળવીએ તે માટે ખૂણો ઝેડ અને ખૂણા એક્સ એકબીજા પર બંધ બેસતા આવે તે રીતે ગોઠવીએ આમ કરવાથી કર્ણ એક્સ ઝેડનું મધ્યબિંદુ મળશે તેને સામેના ખૂણા વાય એટલે કે સામેના શિરોબિંદુ વાય સાથે જોડતા કાટકોણ ત્રિકોણ એક્સ વાય ઝેડની ત્રીજી મધ્યગા મળશે અહીં જોઈ શકાય છે કે ત્રિકોણની ત્રણેય મધ્યગાઓ ત્રિકોણની અંદર જોવા મળે છે હવે ગુરુકોણ ત્રિકોણની મધ્યગાવ વિશે જોઈએ અહીં ત્રિકોણ ટી આર વાય આપેલ છે જેમાં ખૂણો આર એ ગુરુકોણ છે એટલે કે નેવું અંશથી મોટું માપ ધરાવે છે હવે ફરીથી આર વાયનું મધ્ય બિંદુ મેળવવા વાય ખૂણાને આર પર બંધ બેસતો આવે તે રીતે ગોઠવીએ આમ કરવાથી આર વાયનું બિંદુ મળશે તેને સામેના શિરોબિંદુ ટી સાથે જોડતા ગુરુકોણ ત્રિકોણ ટી આર વાયની મધ્યગા મળશે અહીં આપણે જોઈ શકીએ છીએ કે મધ્યગા એ ત્રિકોણના શિરોબિંદુથી સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ છે હવે આર વાયનું મધ્ય બિંદુ મેળવવા પ્રયત્ન કરીએ અહીં ટી આરનું મધ્ય બિંદુ મેળવવા પ્રયત્ન કરીએ અહીં ટી અને આર બંને એકબીજા પર બંધ બેસતા આવે તે રીતે આપણે તેને ગોઠવીશું આમ કરતાં બાજુ ટી આરનું મધ્ય બિંદુ મળશે તેને સામેના શિરોબિંદુ વાય સાથે જોડીએ તો ત્રિકોણની બીજી મધ્યગા મળશે હવે સામેની બાજુ ટી વાયનું મધ્ય બિંદુ મેળવવા પ્રયત્ન કરીએ તે માટે ખૂણો ટી અને ખૂણા વાયને એકબીજા પર બંધ બેસે તે રીતે ગોઠવીએ આમ કરતાં ટી વાયનું મધ્ય બિંદુ મળશે તેને સામેના શિરોબિંદુ આર સાથે જોડતા ત્રિકોણની ત્રીજી મધ્યગા મળશે ગુરુકોણ ત્રિકોણમાં પણ જોઈ શકાય છે કે તેની ત્રણેય મધ્યગાઓ ત્રિકોણની અંદરની બાજુએ છે અને ત્રણેય મધ્યગાઓ એક જ બિંદુમાં છેદે છે હવે સમદ્વી બાજુ ત્રિકોણમાં મધ્યગા વિશે વિચારીએ અહીં આપણી સામે સમદ્વી બાજુ ત્રિકોણ એક્સ ઝેડ આપેલ છે તેમાં એક્સ વાય અને ઝેડનું માપ નવ પોઈન્ટ છ સેમી છે જ્યારે વાય ઝેડનું માપ તેર પોઈન્ટ સાત સેમી છે સમદ્વી બાજુ ત્રિકોણમાં મધ્યગા મેળવવા માટે અહીં વાય ઝેડને એકબીજા પર બંધ બેસતા આવે તે રીતે ગોઠવીએ તો તેનું મધ્ય બિંદુ મળશે અને તે મધ્ય બિંદુને સામેના શિરોબિંદુ એક્સ સાથે જોડતા આપણને મધ્યગા મળશે આ જ પ્રક્રિયાને આગળ વધારતા ત્રિકોણ એક્સ ઝેડ કે જે સમજવી બાજુ ત્રિકોણ છે તેની મધ્યગા મેળવી શકાય પરંતુ સમદવી બાજુ ત્રિકોણની બીજી પણ એક ખાસિયત છે સમદ્વી બાજુ ત્રિકોણમાં સમાન લંબાઈ ધરાવતી બાજુઓના સામાન્ય શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલી મધ્યગા એ તેનો વેધ પણ બને છે હવે સમબાજુ ત્રિકોણની મધ્યગાઓ વિશે વિચારીએ અહીં આપણી સામે ત્રિકોણ એ બી સી છે દરેક બાજુની લંબાઈ દસ પોઈન્ટ આઠ સેન્ટીમીટર છે હવે તેની મધ્યગાઓ વિશે વિચારીએ ફરીથી બી અને સી બંને એકબીજા પર બંધ બેસતા ગોઠવાય તે રીતે ગોઠવતા તેનું મધ્ય બિંદુ મળશે તેને સામેના શિરોબિંદુ એ સાથે જોડતા આપણને મધ્યગા મળશે તે જ રીતે એ બીના મધ્યબિંદુને મેળવવા માટે બી અને એ એકબીજા પર બંધ બેસતા આવે તે રીતે ગોઠવીએ અને તેની સામેના શિરોબિંદુ સી સાથે જોડતા ત્રિકોણની બીજી મધ્યગા મળશે તે જ રીતે એસી નું મધ્ય મેળવીને તેની સામેના શિરોબિંદુ સાથે જોડીએ સૌપ્રથમ મધ્યબિંદુ આ રીતે મેળવીએ તેને સામેના શિરોબિંદુ બી સાથે જોડીએ આમ કરતાં ત્રિકોણની ત્રણેય મધ્યગાઓ મળે છે અને શકાય છે કે ત્રણેય મધ્યગાઓ એક જ બિંદુમાં કેન્દ્રિત થતી જોવા મળે છે આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે તેમાં પણ સમજ્વી બાજુ ત્રિકોણની જેમ વેદ એ જ મધ્યગા બને છે એટલે કે મધ્યગા અને વેદ સમાન છે પરંતુ અહીં ત્રિકોણની ત્રણેય મધ્યગાઓ અને ત્રિકોણના વેદ સમાન થાય છે એટલે કે સમબાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેદ સમાન હોય છે